જો મારા ગુજરાતી વાળા મિત્રો તમે બધા મજામાં જઈશો હું પણ મજામાં છું તો આજે જણો છે તારીખ સત્યાવીસ આઠ બે હજાર અઢાર કરંટ અફેર માહિતી તો મિત્રો તમે એમાં ચેનલ માં પહેલી વખત આવ્યો હોય તો નીચે લાલ બટન જે સબસ્ક્રાઈબ કરે બટન સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં નાનું થાય બેલ હશે તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે તો જોઈએ આજના ટોપિક વિશેની માહિતી પંદર વર્ષથી કોચિંગ આપી રહેલા હેમરાજ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં પોતે જ ઉતરી શીખ્યા અઠ્ઠાવીસ વર્ષમાં પહેલીવાર અપાવ્યો કાશ્ય પદક બે હજાર ચૌદમાં હારતા રમ રમત છોડી કોચના કહેવાથી પરત ફર્યો અને તે ટીમને ચેમ્પિયન બનાવી છે એશિયન્સ ગેમમાં પહેલી વાર શેપક ટકરમાં મળ્યો મેડલ રોઈંગમાં અઠાવીસ વર્ષ બાદ બીજો ગોલ્ડ મેડલ શેપક ટક્કર કોચ હેમરાજ ગરીબ ખેલાડીઓના મેદાન પર સુધી લઈ ગયો હતો આયર્લેન્ડમાં મળ્યા બાવીસ ગોલ્ડ એટલા માટે ત્યાં જઈ બે જ મહિનામાં ટ્રેનિંગ કરી ખેલાડીઓ ટ્યુબના બનાવેલા બોલથી પ્રેક્ટિસ કરતા હતા ભારતીય સેપક ટકરા ટીમ એશિયા ગેમ્સ કાશ્ય જીત્યા છે અઠ્યાવીસ વર્ષમાં પહેલી વાર આ રમતમાં ભારતે કોઈ મેડલ જીત્યો હોય આ પાછળ ટીમના મુખ્ય કોચ હેમરાજનો મહત્વનો હાથ છે તે પોતે એક ખેલાડી રહી ચૂકેલા છે અને ઘણી નેશનલ જીત્યા પણ છે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે રમી શકે ન હતા દિલ્હી સાઈ સેન્ટરમાં છેલ્લા પંદર વર્ષથી તે ખેલાડીઓની ટ્રેનિંગ આપી રહ્યા છે કાશ્ય જીતનાર બાર સભ્યોની ટીમમાં ચાર ખેલાડીઓ દિલ્હીના મજુકા કા ટીંગા વિસ્તારના છે હેમરાજ આ ગરીબ ખેલાડીઓને પોતે મેદાન પર સુધી લઈ ગયા હતા એ બધી માહિતી છે તમે જોઈ શકો છો છત્રીસ વર્ષ બાદ વિદેશમાં સિલ્વર જીતનાર ઘોડેસવાર ટીમને એક સમયે ફેડરેશન એશિયાડમાં મોકલ મોકલવા ઇનકાર કર્યો હતો ઘોડેસવારની જમ્પિંગ વ્યક્તિગત ઇવેન્ટમાં ફરાવે થવા દે સિલ્વર જીત્યો ટીમ ઇવેન્ટમાં પણ બીજો ક્રમ છે ઓગણીસસો અને બ્યાસીમાં પહેલી વખત ચાર ખેલાડીઓએ મેડલ જીત્યા હતા ખેલાડીઓને એક દિવસમાં પહેલાં જ મળ્યું એક ડિવિશન કાર્ડ છત્રીસ વર્ષ બાદ ચારસો મીટરમાં બે મીટર બે મેડલ હિમા અન

ટોલેસ ઝડપી બોલર મોહમ્મદ ઇરફાને ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટમાં એક ઇતિહાસ રચીને રેકોર્ડ બનાવ્યો છે નામે કર્યો છે આ રેકોર્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ચાર ઓવર મર્યાદા દેશમાં સૌથી ઓછા રન આપ્યા છે અને ચાર ઓવરમાં ત્રણ રન ઓવર મેડમ કરી હતી અને એક જ રન એક ઓવરમાં હજી હતો આ ઝડપી હતો જો કે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છતાં ઇરફાનને છ વિકેટથી હારી ટીમ ગઈ હતી એ સતીશ રેડ્ડી ડીઆર નવા અધ્યક્ષ તરીકે નિમાયા છે નવી દિલ્હી સંરક્ષણ મંત્રીના વિજ્ઞાની સલાહકાર અને જાણીતા વિજ્ઞાની ડોક્ટર જી સતીશ રેડ્ડીની નિમણૂક સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ તથા ડી આર ડીઓના અધ્યક્ષ તરીકે કરાય છે તેઓ સેટેલાઇટ નેવિગેશન રિસીવર અને હાઇબ્રિડ નેવિગેશન પ્રોજેક્ટ સાથે પણ સંકળાયેલા છે ખાસ જી સતીશ રેડ્ડી

શિવદાસની રાજેન્દ્ર રાજેશ્વરી અને સુમિતિ મુખર્જી તોલાની અને અજય ખડે હતા ત્યાં ટીમમાં કિરણ નાદર અને સત્યનારાયણ ગોપીનાથ મન્ના હેમા ખડેલા અને રાજીવ ખેલડાને સમાવેશ થયો છે કઈ ઇવેન્ટ નવી ઉમેરવામાં આવી છે તો બ્રિજ તેમાં કયા રમતમાં છે બે બ્રિજ કાશ્ય પદક જીત્યા છે દયાની દેવી મધર ટેરેસાનો ઇતિહાસનો ઇતિહાસ આપણે જોઈએ આજે બ્રિટનના પહેલા પ્રધાનમંત્રી રોબર્ટ હોલ પોલે અને દયાના દેવી તરીકે પ્રસિદ્ધ થયેલા મધર ટેરેસા જેનો જન્મદિવસ છે મધર ટેરેસાનું મૂળ નામ ઈગ્નેશ ગોન એક સહે હોજા નહિ યુ અને તેનો અને જન્મ ક્યાં થયો હતો પ્રજા સત્તાક મેસોડોનિયાની રાજધાની ઉસ્કુલમાં તેઓના નામના ગોએ ગોન એસના મત મતલબ ગુલાબની કળી થાય છે અઢાર વર્ષની ઉંમરે લોરેટોની સિસ્ટમ સાથેને જોડાવા અને મિશન બનાવવા માટે ઘર છોડ્યું હતું ઓગણીસો જેવી બધી માહિતી છે એમ એચ એમ પટેલ આજે એચ એમ પટેલ તરીકે પ્રસિદ્ધ થયેલ હીર હીરુભાઈ મૂળભાઈ પટેલનો જન્મદિવસ છે મૂળગામ ખેડા જિલ્લાનું ધર્મ પણ તેમનો જન્મ મુંબઈ થયો હતો ઓગણીસો છવ્વીસમાં આઈ થઈ ભારત આવ્યા અને સિંધના લારખાના આસિસ્ટન્ટ તમે જોઈ શકો છો સવાલ પૂછી શકાય છે છવ્વીસ ઓગસ્ટ ના વિશ્વ સંસ્કૃત દિવસ તે દર વર્ષે શ્રાવણ પૂર્ણિમા દિવસે ઉજવાય છે પ્રથમ વાર ઓગણીસો માં ઉજવાયો હતો એશિયન ગેમમાં આઠમાં દિવસે મહિલાઓના ચારસો મીટર દોડમાં નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે સિલ્વર મેડલ કોણે જીત્યા છે ભારતીય હેમા દાસ તેણે પચાસ પોઈન્ટ ઓગણસાઠ સેકન્ડમાં ચારસો મીટર દોડમાં પૂરી કરીને સિલ્વર મેડલ જીત્યો છે તેણીને બે દિવસમાં બીજી વાર ભારતનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે ત્યાર પછીનો પ્રશ્ન કે એશિયન ગેમમાં સો મીટર દોડમાં સિલ્વર મેડલ વિજેતા ભારતીય મહિલાનું નામ શું છે તો દોતી ચંદ્ર તેણે અગિયાર પોઈન્ટ બત્રીસ સેકન્ડમાં સો મીટર દોડ પૂરી કરી છે

તે ફરગા મિર્ઝા તેણે સિલ્વર મેડલ જીત્યો છે ભારતીય ઘોડેસવારી ટીમ ઇવેન્ટમાં પણ સિલ્વર મેડલ જીત્યો છે પ્રશ્ન કે પુરુષોની દસ હજાર મીટર દોડમાં ભારતના કયા ખેલાડીએ બ્રોન્જ મેડલ વિજેતા જાહેર કર્યા પછી તે તેને અયોગ્ય જાહેર કરવામાં આવ્યો છે તો ભારતીય ગોવિંદ લક્ષ્મણને પુરુષોની દસ હજાર મીટર સ્પર્ધામાં ત્રીજા નંબરે રહ્યો હતો પરંતુ થોડી સેકન્ડમાં માટે તે પોતાના ટ્રેકને બહાર જતો હોવાને કારણે તે અયોગ્ય જાહેર કરીને મેડલ પરત લેવાયો હતો ગોવિંદ લક્ષ્મણ તમિલનાડુ છે ખાસ આજે આ સવાલ પૂછી શકે કે કોને નામ પુરુષ દસ હજાર મીટરમાં ગોલ્ડન મેડલ પાછો ખેંચવો છે તો તેમણે નામ શું છે ગોવિંદ લક્ષ્મણ ને તમિલનાડુ ખેલાડી છે ખાસ આદર છે વડાપ્રધાન રક્ષાબંધન ના દિવસે કેટલા મી મન બાત ઓલ ઇન્ડિયા રેડિયમ પર રજૂ કરી તો જવાબ શું છે 47 મી ત્યાર પછી પ્રશ્ન રેલવે મંત્રી પિયુષ ગોયલ દ્વારા હાલમાં કઈ નવી ટ્રેનની લિલીજન્ડી આપવામાં આવી છે તો નેની દૂધ જન સંતાપ્દી એક્સપ્રેસ જે કાઠકોવાથી દેહરાદૂન સુધી એક્સપ્રેસ ટ્રેન છે તેમણે વિડિયો કોન્ફરન્સ દ્વારા આ ટ્રેનની લિલીજન્ડી આપી છે કાલના કરંટ અફેરમાં મેં સવાલ પૂછેલો હતો તેનો જવાબ શું આવશે તે ઈસવીસન અઢારસો ને છન્નું કેવો સવાલ હતો તે મારા ગઈકાલના વિડીયો છવ્વીસ આઠ બે હજાર અઢારના કરંટ અફેરમાં વિડીયો જોઈ શકો છો અને આજનો સવાલ છે રાજ્યસભાના સંસદ સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે બીજી વખત સવાલ બોલું છું રાજ્યસભામાં સંસદ સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે મિત્રો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને વધુ ગમ્યું તો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને એન્દી વધુ ગમ્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં ના નવ બેલ આવે છે તેના પર ક્લિક કરજો એટલે ડેલી અમારા આવનાર વિડીયોની માહિતી તમને નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે ખુશ રહો મિત્રો આજે બધું સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માતરમ